ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા સારા કાર્યોમાં આપણે સૌ સાથે મળી અને આપણે આ કામને આગળ વધારીએ અને આપણા સમાજને નક્કી જ કર્યું છે એટલે સમય નહીં બગાડતા મુજ પર વિરાજમાન સર્વ મહાનુભાવો મારી સામે બેઠેલા વડીલો નમસ્કાર आगामी 2022 विधानसभानी चूंटणीना पड़घम वागी गया छे अने एवामां दरेक समाज एक थई रह्यो छे ए चाहे पाटीदार समाज होय ठाकोर समाज होय के क्षत्रिय समाज होय ए एक थई रह्यो छे अने आगामी विधानसभानी चूंटणीमां पोतानुं प्रतिनिधित्व वधारी रह्यो छे त्यारे ब्रह्म समाजनी भूमिका शुं छे ब्रह्म समाज आगामी विधानसभामां तेमनी रणनीति शुं छे ते विशे आजे आपणे चर्चा करीशुं के आपणी साथे उपस्थित छे समस्त ब्रह्म समाजना जे प्रमुख छे તે આપણી સાથે ઉપસ્થિત છે શું કહેશો આપનું નામ હું પિનાકીન રાવલ પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આવનાર 2022 વિધાનસભાની ચૂંટણીમાં બ્રહ્મ સમાજનું સ્થાન ક્યાં છે એકચ્યુઅલી બ્રાહ્મણ સૌ એકના નારા સાથે ગુજરાત બ્રહ્મ સમાજ હવે એકદમ કાર્યરત થઈ ગયો છે અને આપ જ્યારે ઇલેક્શનની વાત કરી રહ્યા છો ત્યારે આજે મહેમદાવાદ ખાતે ગુજરાત બ્રહ્મ સમાજની કારોબારીની બેઠક અત્યારે ચાલી રહી છે 2022ના વિધાનસભાના ઇલેક્શન માટે અત્યારે હું એટલા માટે કોઈ ટિપ્પણી ન કરી શકું કે બપોર પછી આ એજન્ડાને લઈને ગુજરાત બ્રહ્મ સમાજની કારોબારીમાં ચર્ચા થવા જઈ રહી છે અને સાથે મળી અને આખો કારોબારી શું નિર્ણય લે છે ત્યાં સુધી આપણે રાહ જોવી રહી જે રીતના પાટીદાર સમાજ એક થયો છે અને પાટીદાર સમાજ પણ વિધાનસભામાં પોતાનું પ્રતિનિધિત્વ વધે એ રીતના પ્રયાસો કરી રહ્યું છે એ પ્રમાણે ક્યાં જે બ્રહ્મ સમાજ છે તેવી પણ એવું જે આક્રમક વલણ પાટીદાર સમાજે અપનાવ્યું હતું એવું ક્યાં અપનાવવાની કઈ તૈયારી કરી કે જે રીતના અત્યારે શાંતિથી જે બ્રહ્મ સમાજ પહેલાં બી શાંતથી જ આ ચૂંટણીઓમાં આગળ વધ્યું છે આ વિધાનસભાની ચૂંટણીમાં પણ એવું જ રહેશે જો હું એવું ચોક્કસપણે માનું છું કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એટલે બ્રહ્મ સમાજનું નેતૃત્વ અને પ્રભુત્વ દરેક પોલિટિકલ પાર્ટીમાં પહેલેથી રહેલું છે એટલે બ્રહ્મ સમાજને અન્યાય થયો હોય અને બ્રહ્મ સમાજ આજ દિવસ સુધી કોઈ આક્રોશ કે કોઈ અમુક પ્રકારના કાર્યક્રમમાં ક્યારે પડેલો નથી આ વખત પણ અમને ચોક્કસ અને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે તમામ પોલિટિકલ પાર્ટીઓ બ્રહ્મ સમાજને ન્યાય આપશે એટલે અમારે એ કોઈ માર્ગે જવાનો આ તબક્કે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કે એવી રણનીતિ ખરી કે જે પક્ષ બ્રહ્મ સમાજને વધારે પ્રતિનિધિત્વ આપે એ પક્ષની જોડે બ્રહ્મ સમાજ જઈ શકે એકચ્યુઅલી છે ને અત્યારે આ તબક્કે એ બાબતે પણ હું કોઈ ટિપ્પણી એટલા માટે ન કરી શકું કારણ કે વિધાનસભાનું ઇલેક્શન હજુ ડિક્લેર થયું નથી કઈ પોલિટિકલ પાર્ટીઓ એની પોતાની પાર્ટી લેવલની શું રણનીતિ છે એ પણ હજુ બહાર આવેલી નથી પણ એવું ચોક્કસપણે કહીશ કે જ્યારે ગુજરાત બ્રહ્મ સમાજમાં ગુજરાતમાં 72 લાખ જેટલા બ્રાહ્મણો વસતા હોય એટલે કે 11.5% જેટલી વસ્તી હોય તો દરેક પોલિટિકલ પાર્ટીએ ગુજરાતના બ્રાહ્મણોની સામે જોઈ અને એમને અન્યાય ન થાય તેવું એમણે કરવું જોઈએ જી ચોક્કસથી આગામી 2022 વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ક્યાંક ને ક્યાંક જે સમાજ છે જે ચાહે એ ચાહે પછી ઠાકોર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજ હોય એક થઈ રહ્યું છે ત્યારે બ્રહ્મ સમાજ પણ એકજૂઠ થઈ રહ્યું છે અને આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ વધે તે પ્રમાણે જે અગાઉ પણ બ્રહ્મ સમાજ જે શાંતિથી પોતાનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યું હતું એ જ પ્રમાણે આગળ પણ વધારવા માગે છે ત્યારે કયો પક્ષ બ્રહ્મ સમાજને વધારે પ્રતિનિધિત્વ આપશે તે જ્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થશે અને ટિકિટોનું જે પરિબળ કામ લાગશે ત્યારે ખબર પડશે હેતાલી શાહ ગુજરાત તક ખેડા